સુરતમાં માસૂમ બાળાઓ પર બની રહેલી બળાત્કારની ઘટના અને સુરતમાં કાયદો વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિને લઈ સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ પર અને સાથોસાથ માસૂમ બાળાઓ પર બળાત્કારની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. સુરતમાં માસૂમ બાળાઓ પર બળાત્કારની વધેલી ઘટનાથી સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ હોવાનું ફલિત થાય છે. ત્યારે સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા સુરતમાં વકરતી બળાત્કારની ઘટનાઓ અને કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિના વિરોધમાં અને ફરી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં સ્લમ વિસ્તાર જેને આપણે કહીએ છીએ, શ્રમજીવી પરિવારોની જે બાળકીઓ છે નાની નાની, જેમની ઉંમર 10 વર્ષથી પણ ઓછી છે, એમની સાથે કુદરત વિરુદ્ધનું જે કૃત્ય થયું છે, નશામાં ચૂર થઈને જે માણસોએ આ કૃત્ય કર્યું છે, એ અમુક પકડાયા છે, અમુક નથી પકડાયા. તો અમારી એ માંગ છે કે જલ્દીથી જલ્દી એમની ધરપકડ કરવામાં આવે. અને કહેવાય છે કે હવે કાયદા એકદમ કડક થઈ ગયા છે ભાજપની સરકારમાં. મોદીજીએ કીધું છે કે 2 દિવસની અંદર બળાત્કારીઓને સજા કરવામાં આવે છે. તો જ્યારે સુરતમાં 3 બાળકીઓના બળાત્કાર થયા છે 1 અઠવાડિયાની અંદર, ત્યારે એ બળાત્કારી તો પકડાઈ ગયો છે, પણ હજી સુધી એને શું સજા થશે કે આગળ શું એમાં કાર્યવાહી થઈ છે એની અમને જાણ નથી થઈ. અને અમારી માંગ એ છે કે જે કંઈ પણ એમાં કાર્યવાહી એમણે કરવાની હોય, તો બીજા બધા કેસીસ અગર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતા હોય, તો જ્યારે આ એકદમ સેન્સિટિવ જેને કહેવાય છે મામલો, 10 વર્ષથી નાની નાની બાળકીઓ છે, તો આવા કેસમાં અને આવી બાબતે સરકાર કેમ ઢીલ આપે છે અને કેમ કાયદો એકદમ કડક નથી કરાતો અને ફાંસીની સજાની જોગવાઈ કેમ નથી કરવામાં આવતી? અને ચોખ્ખું છે કે દારૂના નશામાં ચૂર થઈને આ કૃત્ય કરવામાં આવ્યું છે. તો જ્યારે ગુજરાતમાં કડક દારૂબંધી જે સરકાર કહે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, કે દારૂબંધી આપણા ગુજરાતમાં છે, તો પછી આજે દારૂનો નશો થયો છે, જે દારૂના અડ્ડાઓ ધમધમે છે, એના ઉપર કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી, કે અડ્ડાઓ કેમ બંધ કરાવવામાં નથી આવતા? એટલે આજ રોજ અમે સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જલ્દીથી જલ્દી 1 અઠવાડિયાની અંદર જે પણ આરોપી છે એને કડકથી કડક સજા થાય, જેથી કરીને બીજા જે હોય ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો, એ લોકો પણ એની શિક્ષા લે અને આવી જે ઘટનાઓ બને છે એ ભવિષ્યમાં એનું પુનરાવર્તન ના થાય. સુરત શહેરમાં બાળાઓ પર વધેલી ઘટના અને કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિના વિરોધમાં આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસની હોદ્દેદારો, મહિલા કોર્પોરેટર અને કાર્યકરો હાજર રહી હતી. બ્યુરો રિપોર્ટ, LK7 ન્યૂઝ, સુરત.